એક દિવસની વાત, પતિએ કહ્યું કે આ પડોશી એ ગંગાજી સ્નાન કરવા જાય છે, આપણે મારે તો નથી જવું ગંગાજી. અરે હોય ગંગાજી કેમ નહીં જઈએ, વર્ષમાં કેટલા વર્ષમાં તો એકવાર સોમવતી આવી છે, ચાલો તમે ચાલો ને હું તમારી સાથે ગંગાજીમાં આવું સ્નાન કરવા. હવે બંને જણા ગયા, ઓલો ઊંધી ઊંધી વાત કરતો જાય ને એ પહોંચ્યા ગંગાજીના તટ પર, ગંગાજીમાં સ્નાન કરવા ગયા. ઓલું કે એ જ વધારે આગળ નહીં જતી, આગળ નહીં જતી, તો ઓલી વધારે આગળ ગઈ. હઠીલો સ્વભાવ, જિદ્દી સ્વભાવ, એ દૂર નીકળી ગઈ. અને વેવા લાગી ત્યાં ભાગ્યથી એક ઝાડવો એક આમ ક્યાંક વહેતું વહેતું આવતું હતું. અરે ઓ ભાગ્યવાન, ઇસકો કસકે પકડ લે, પકડી લે ને. એટલે પકડવાની વાત કરી ને તો ઓલા એ નમતું મૂક્યું, છૂટી ગયો ને એ સીધી વહી ગઈ. ઓલીના હઠીલો સ્વભાવ, એનો જિદ્દી સ્વભાવના લીધે એ તણાઈ ગઈ. ક્યારેક ક્યારેક આવો સ્વભાવ સમસ્યાઓ ઊભી કરે છે, વધારે પડતી સમસ્યાઓનું કારણ સ્વભાવ જ છે. આ ધૂંધુલી પણ એવી હઠીલી સ્વભાવની, જિદ્દી સ્વભાવની. પોતાનું ધાર્યું કરવું, લોક વાર્તા રતઃ લૌકિક વાતમાં વધારે મજા આવે. હવે જે કથામાં આવે છે કે જે ફળ લઈને આવ્યા, એ ફળ તો ગાયને ખવડાવી દીધું, અને આ ધુંધુલીની જે બહેન એનાથી જે પુત્ર થયો એ ધંધુકારીનો પુત્ર કહેવાયો, એટલે ધંધુકારી એનું નામ થયું. હવે ધંધુકારી પણ કેવો થયો, તો કે શબ હસ્તેને ભોજનમ, શબના હાથનો સ્પર્શ કરેલું ભોજન કરે એવો. આચાર્ય એનું ભાવ પ્રગટ કરે છે કે શબ હસ્તેને ભોજનમ એટલે શું, કે જે દિવસ આપણા હાથથી કોઈ સત્કર્મ ન થાય એ દિવસનું ભોજન શબ હસ્તેને ભોજનમ કહેવાય છે. જિસ દિન હમારે હાથ સે સેવા નહીં હોઈ, ગૌગ્રાસ નહીં હુઆ, સત્કર્મ નહીં હુઆ, ઉસ દિન કા ભોજન શબ હસ્તેને ભોજનમ કહા જાતા હૈ. અબ એવા પુત્ર ને જોઈને આત્મદેવ વધારે દુખી થયો. આ કથા આપણને સમજાવે છે કે ભગવદ ઈચ્છાથી જે પણ પરિસ્થિતિઓ આવે છે એને સ્વીકાર કરો. પરિસ્થિતિઓ કા અસ્વીકાર હી દુઃખ હૈ. અને આત્મદેવ ફરીથી દુઃખી થયા, અને ત્યાં જે ગાયથી જે બાલકનો જન્મ થયો તેમનું નામ જે ગૌકર્ણજી રાખવામાં આવ્યું હતું, એ તો સજ્જન સંત પુરુષ સંત. એ ગૌકર્ણજી આવીને આત્મદેવજીને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. ગૌકર્ણો મહાજ્ઞાની ધંધુકારી મહાખલહ. આ ગૌકર્ણજી મહાજ્ઞાની છે, અને પિતાનો જ્યાં ખેદ જોયો ત્યાં ગૌકર્ણજી આવીને કહે છે કે પિતાજી, આપના દુઃખનું કારણ આ ધંધુકારી નથી, પણ આપના દુઃખનું કારણ છે આપનો મોહ, કે આ મારો દીકરો મારો પુત્ર ને મારી આજ્ઞાનું અવહેલના કરે છે, એ મોહ જ આપના દુઃખનું કારણ છે. આપના દુઃખનું કારણ આ ધંધુકારી નથી, આ મોહને ત્યાગ કરો. દેહંસ્તિમાં સરુધિરે વિમતિમ ત્યજત્વમ જાયાસુતાદિષુ સદા મમતાં વિમુચ્ચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ. ગૌકર્ણજી કહે છે કે પિતાજી, આ શરીર શું છે, કે માત્ર હડ્ડી માંસ રુધિર મજ્જા આદિનું એક પિંડ છે, એટલે આ પિંડ માટે આના માટે હું ભાવ, આ મારું આ અહમતા મમતા ભાવને છોડી દો. આ શરીર મારું છે ને આ પતિ પુત્ર એ બધા મારા છે એવી મમતા છોડો, અહમતા મમતાનો ત્યાગ કરો.
આ સંસારને રાત દિવસ ક્ષણ ભંગુર માનીને ચાલો અને જગતની કોઈ પણ વસ્તુમાં કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને એમાં અતિ રાગ અતિ પ્રેમ ન કરો. વૈરાગ્ય યુક્ત થઈ જાઓ, ભગવદ ભક્તિનિષ્ઠ બનો. આ એક શ્લોકમાં વૈષ્ણવ શ્રી ગૌકર્ણજી મહારાજે જીવન જીવવાનો ગુરુ મંત્ર આપી દીધો કે કેવી રીતે જીવન જીવવું. ઘરમાં રહેવું તે પાપ નથી, પરંતુ ઘરને મનમાં રાખવું એ પાપ છે. કોઈ પણ જગ્યાએ પદાર્થોમાં વ્યક્તિઓમાં એટલી આસક્તિ ન થવી જોઈએ કે એ આસક્તિ આપણી ભક્તિમાં બાધા કરે. બીજા શ્લોકમાં ગૌકર્ણજી કહે છે કે આ ક્ષણભંગુર જીવનમાં ક્ષણભંગુર જીવનને કઈ રીતે જીવવું, તો એ જીવન જીવવાની કલા ગૌકર્ણજી બતાવે છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. પિતાજી, લોક ધર્મને ગૌણ કરો, આત્મધર્મને પ્રધાનતા આપો. શરીરથી દેહથી જોડાયેલા જે ધર્મ છે એને લોકધર્મ કહેવાય. અને આપણે કેવળ શરીર નથી, શરીરની અંદર રહેલી જે ચિદ તત્વ છે, ચિદાત્મા છે, જેની કૃપાથી આ શરીર ચાલી રહ્યું છે, આપણે જીવન જીવી રહ્યા છે, આ બધું ભોગ વિલાસ જોઈ રહ્યા છે, જે આ શરીરને ધારણ કરીને બેઠો છે, અને જ્યારે ઈ ધારણ કરવાનું છોડી દે ને, તો પછી આ શરીરને ધારણ કરવા માટે ચાર જણા જોઈએ. તો જેની કૃપાથી આ શરીર ચાલી રહ્યું છે, એ કૃપાને યાદ કરીને એમના માટેના આપણા જે ફરજ છે, કર્તવ્ય છે, એને આત્મધર્મ કહેવાય છે. કારણ કે ઈ છે તો બધું આ જગત ને આપણે જોઈ શકીએ છીએ, એનો આનંદ લઈ શકીએ છીએ, પરિવાર સમાજ સાથે આપણે જીવી શકીએ છીએ, પણ એની કૃપા નથી તો પછી આ જીવન. સુરદાસજી એક દૈન્ય ભાવ પ્રગટ કરતા એક બહુ સુંદર વાત કરે છે. સુરદાસજી કહે કે હું પતિતન કો ટીકો, મોસમ કોન કુટિલ ખલ કામી, જિન તન દિયો તિનહી બિસારિયો, એસો નમક હરામી, હું પતિતન કો ટીકો. અરે મેં તો પતિતન કો ટીકો હું, મેરે જેસો ખલ કામી પાપી ઓર કોઈ નહીં હૈ. જિન તન દિયો તિનહી બિસારિયો, જેણે આપણને આ તન આપ્યું, શરીર આપ્યું, જન્મ આપ્યો, આ દુર્લભ યોની આપી, અને આપણે આપણા લોક કાર્યમાં એટલા બધા મશગુલ, એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે જીન તન દિયો તિનહી બિસારિયો, હવે ઈ સેવા માટે સમય ન હોય, સત્સંગ માટે સમય ન હોય. તો પછી સુરદાસજી કહે એસો નમક હરામી, હું તો નમક હરામી છું. હા, આ જેના થકી તમે જીવન જીવી રહ્યા છો, જો એના માટે તમે સમય ન કાઢી શકો, આત્મધર્મને તમે ન સમજો, તો પછી એ તો નમક હરામી જ કહેવાય ને. કોઈએ કંઈક આપણા ઉપકાર કર્યો હોય ને, પછી આપણે એની સામે જોઈએ નહીં, તો એ તો ગદ્દારી કહેવાય. તો અહીંયા આ ગૌકર્ણજી કહે છે ત્યજ લોક ધર્માન, જેમ ગીતાજીમાં પણ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો આ બધા પણ ધર્મ છે, દેહથી જોડાયેલા ઈ ધર્મ, એને ફરજ કહેવાય. એ ઠીક છે, એ ત્યાં સુધી નિભાવવું જોઈએ કે જ્યાં સુધી આપણો આત્મધર્મને બાધા ન કરે. પણ ઈ ધર્મ, એ ફરજ નિભાવવામાં આપણો આત્મધર્મ જ છૂટી જાય, એ દ્રવ્યોપાર્જનમાં એટલા આપણે મશગુલ થઈ જઈએ કે ભગવદ સેવા, સત્સંગ, કથા માટે પણ આપણને સમય ન મળે. ઘણા લોકો કહેતા હોય સમય નથી, સમય નથી. ગામમાં કથા ચાલતી હોય તોય ઘણા લોકો પહોંચી ન શકતા હોય, કેટલા કાર્યમાં મશગુલ. આ હું કરું, આ મારે કરવાનું છે, બહુ જરૂરી કામ છે. અરે કામ તો ચાલતા રહેશે, કામ નહીં પતે, તું પતી જઈશ.
કામ તો ક્યારે પતવાના નથી. તું નતો ત્યારે કામ ચાલતું હતું, તું નહીં હોય ત્યારે કામ તો ચાલતું જ રહેશે. જિંદગી રહેગી જબ તક ફુરસત ન હોગી કામ સે, કુછ વક્ત એસા નિકાલો પ્રેમ કરલો શ્યામ સે. તો આપણું જે દિનચર્યા છે એમાં અમુક સમય આપણું એક કંઈક એક ટાઈમ ટેબલ કંઈક હોવું જોઈએ, એક મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ. કેટલા વાગે આપણે ઉઠીએ, કેટલા કલાક વિચારવું જોઈએ કે મારા દિવસના કેટલા કલાકો સુવામાં ખાવા પીવામાં જાય છે, અને એ એટલા બધા કલાકોમાં કેટલા કલાક હું કામકાજમાં કાઢું છું. તો આ બધું તો મેં કર્યું, આ તો જે દેહ ધર્મ છે, શરીરથી જોડાયેલો ધર્મ છે, પણ મેં આત્મધર્મ વિશે મેં શું કર્યું, એના માટે મેં કેટલો સમય ફાળવ્યો, કેટલો સમય કાઢ્યો. એટલે તો નહીં હમણાં વાત સનત કુમાર, સદા સદા સેવ્યા, સદા સેવ્યા, સદા કરો સત્સંગ, સદા હોય સેવા, સદા હોવી જોઈએ. 7 દિવસ કથા સાંભળી લીધી એટલે થઈ ગયું ના, એના પછી તો વધારે સાવધાની જરૂરી છે. કથા સાંભળ્યા પછી તો વધારે સાવધાની રાખવી પડે. આપણને એમ થાય અમે તો દુકાને જઈને બેસીએ ને ક્યાં કોઈનો ખરાબ સંગ નથી, આમ નથી, તો પછી મન ક્યાંથી દૂષિત થાય, એવું ન હોય. આપણે બહારગામ ગયા હોય, ઘર બાયણું બારી બધું બંધ કરીને ગયા હોય ને, એ 5 દિવસ પછીને આવે જુઓ કેટલો કચરો હોય. આપણે વિચારીએ કે બધું બંધ કરીને ગયા તોય, હા તું પણ એવી રીતે દુસંગ એના રસ્તાઓ ખૂજી લે છે, મનને દૂષિત કરી જ લે છે. એટલે રોજ સત્સંગ હોવું જોઈએ, રોજ સેવા હોવી જોઈએ. ઘરમાં ઠાકોરજીને પધરાવીને એમની સેવા કરીએ, પરિવારના બધા સાથે મળીને, ચલો ભૈયા કોઈ પુરુષને છે કામમાં જવું છે તો ઠાકોરજીને મંગલા ધરાવે, દંડવત ચરણસ્પર્શ કરીને પછી પોતાના કાર્યમાં જાય. કમસે કમ એટલો આગ્રહ તો દરેક પુરુષ પણ રાખે. બાકીની સેવા મહિલા ઘરમાં જે છે, બાળકો છે આપણા, બે સ્કૂલમાં જાય છે તો ચલો ઠાકોરજીના ચરણસ્પર્શ કરીને જાય, કંઈ મિશ્રી ભોગ ધરીને જાય, એ આદત એમને પાડીએ. પછી 10-12 કલાક કામ ના હોય, આપણે આખું જો ટાઈમ ટેબલ છે 24 કલાક, 24 કલાકમાંથી આપણે લગભગ 12 કલાક આપણા લૌકિક કામમાં સમય આપણે કાઢી લઈએ. આપણે 8-10 કલાકની આપણે ઊંઘ સમજી લઈએ. કેટલા કલાક થયા જોબ વર્ક, કેટલા કેટલા કલાકનું હોય, ઓફિસ ટાઈમ શું હોય, કેટલા વાગ્યાથી બતાવો, સવારે 10 વાગ્યાથી બોલો ને, બધા બતાવીએ. 8 થી 8 કેટલા કલાક થયા, 12 કલાક થયા. સુવાના કેટલા કલાક, હે 7 કલાક, કેટલા કલાક થયા ટોટલ, 19. બીજા કેટલા બચ્યા, હા 5 કલાક બચ્યા. ઈ 5 કલાકમાંથી પણ બીજા 3 કલાક આપણે એમને ટીવીની ચેનલો ફરાવવામાં કે ફાલતુની વાત ગોસિપિંગમાં, વાર્તામાં, લૌકિક વાતોમાં, એમાં આપણે માની લઈએ, ફાલતુના કામ જે ન કરવા જેવા, એમાં એના માટે સમય જોઈએ ને, 3 કલાક આપણે એમાં કાઢી લઈએ, બચ્યા કેટલા, 2 કલાક. ખાલી 2 કલાક, સવારે 1 કલાક ઠાકોરજીની સેવા, રાત્રે 1 કલાક ભગવત સત્સંગ, આ આખી આ કથા છે ને, એ ખાલી 2 કલાક તમે જીવનમાં કાઢો ને રોજના, આ એના માટે જ કથા છે. બસ કે તમે 2 કલાક કાઢો ખાલી, આ આખી કથા નો જે સાર જ બસ કે 2 કલાક રોજ, 1 કલાક સેવા,
એક કલાક સત્સંગ બસ. હવે એ જો બે કલાક પણ આપણે ન કાઢી શકીએ અને કહીએ ટાઈમ નથી ટાઈમ નથી, તો પછી એ એ શરમાવાની વાત છે કે આટલા કલાકો આપણે દેહ ધર્મ માટે કાઢી લીધા અને આત્મધર્મની જ્યાં વાત આવે છે ત્યાં આપણે કહીએ ટાઈમ નથી, તો પછી એનાથી મોટી ગદ્દારી નમક હરામી બીજી શું હોઈ શકે વિચારો. અને એ પણ એ બે કલાક આપણે કોઈ ધર્મ માટે ભગવાન માટે નથી કાઢતા, એ બે કલાક આપણે પોતાની જાત માટે કાઢીએ છીએ. આપણે કોઈ ધર્મ ઉપર ઉપકાર નથી કરતા. આ ધર્મશાસ્ત્રો કેવલ આપણા અલૌકિક જીવનને સુધારે એવું નથી, એ લૌકિક જીવન પણ સુધારે છે, એટલે એની આવશ્યકતા છે. આજે જુઓ ને ઘર ઘરમાં કેટલા ક્લેશ વધી ગયા, વિભાગો પડવા લાગ્યા, ભાઈ ભાઈમાં, સાસ વહુમાં, પિતા પુત્રમાં આદર સન્માન પ્રેમ ભાવ વિશ્વાસ આજે બધું હોવું જોઈએ. પણ આજે આપણા આપણા સમાજમાં જોઈએ છીએ ધીરે ધીરે આ જે પારિવારિક જે ભાવના છે એ ભાવનાઓ ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. શું કારણ છે? ક્યાં ગયો પ્રેમ ત્યાગ સમર્પણ? એક એવો એક પરિવાર જ્યાં મહેલ ત્યાગ કરવાની વાત આવી, ભરતજી કે મેં જાઉં, રામચંદ્રજી કે મેં જાઉં, ઓકે આપ તો બડે હો, મેં છોટા હું મેં જાઉંગા. અને ભરતજી કે નહીં મેં છોટા હું, આપ બડે હો, આપ ઘર મેં, આપ યહાં પે રહો, મેં વન મેં જાઉં. કેવી સ્પર્ધા, ત્યાગની સ્પર્ધા લાગેલી હોય. લેકિન આજે સમાજમાં આપણે જોઈએ છીએ પરિવારો તૂટે છે. ત્યાગ સમર્પણ સહનશીલતા, એજ્યુકેશન વધી ગયું પણ સહનશીલતા ઓછી થઈ ગઈ, અને એ સહનશીલતા ઓછી થઈ ગઈ એના લીધે પછી પરિવારોમાં પણ છૂટા થવા લાગ્યા. વૃદ્ધાશ્રમો બનવા લાગ્યા. આ બધાનું એકમાત્ર કારણ આ સત્સંગનો અભાવ છે. જ્યારે જીવ સત્સંગ કરતો થાય છે ને તો એક પરિવારમાં પણ જે પ્રેમ આદર સન્માન જે જોડાવવાની જે ભાવના છે, સચ માનો વૈષ્ણવો આ શ્રીમદ ભાગવત એ કામ કરશે. સત્સંગ સદગ્રંથોનું સેવન એ કામ કરશે. પરિવારને સંગઠિત રાખવા માટે બે કાર્ય સાથે મળીને કરવા જોઈએ. એક તો એક સમયનું ભોજન અને એક સમયનું ભજન. અને એ બે કાર્ય એક સાથે થાય ને પરિવાર સાથે મળીને, અને પછી એ પરિવારમાં એક જે પ્રેમની જે ભાવના હોય છે એની જે જડ છે એ મજબૂત થતી જાય છે. એટલે આ જે સમય બે કલાકનો જે છે આપણે કાઢીએ, આપણા ડેઈલી જે રૂટીન જે આપણું છે એ સમય આપણે આપણી જાત, આપણા પરિવાર, આપણા કુટુંબ માટે, એ આપણે ઉપકાર નથી કરતા, એ આપણને આપણા ઉપર ઉપકાર કરે છે. એ આપણને દ્રષ્ટિ આપે છે કેવી પરિસ્થિતિઓને કઈ રીતે જોવું, એ દ્રષ્ટિ એ શ્રીમદ ભાગવત આપે છે. એટલે આત્મધર્મ ત્યજ લોક ધર્માન સેવસ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. ઓર સબસે મુખ્ય બાત, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા. પિતાજી બીજાના દોષ અને બીજાના ગુણોની ચર્ચા કરવાનું છોડી દો. સાધુ પુરુષોનો સંગ કરો, સંતોની સેવા કરો. ખૂબ સુંદર ઉપદેશ આપ્યો, એમના મનને શાંત કર્યું, અને પછી આત્મદેવજી ગ્રહનો ત્યાગ કરીને મનની શાંતિ માટે આત્મસિદ્ધિ માટે વનની ઓર એમણે પ્રસ્થાન કર્યું. પિતાજીએ ત્યાગ ઘરનો ત્યાગ કર્યો,
અહીંયા ધંધુકારીના ઉપદ્રવ વધી ગયા, ધંધુલીને માર્યું, ધંધુલીએ પણ આત્મઘાત કર્યો. અને પછી કથામાં આવે છે કે એ પાંચ વરાંગનાઓને લઈને ઘરમાં આવ્યો, ભોગ વિલાસ ભોગવવા લાગ્યો અને એ જ વરાંગનાઓ દ્વારા એની મૃત્યુ થઈ. ભયાનક રીતે એની મૃત્યુ થઈ, વાયુ રૂપમાં ભટકવા લાગ્યો. અને એક દિવસની વાત, જ્યારે ગૌકર્ણજી ઘરમાં આવ્યા, ભયાનક અવાજ આવવા લાગી. ગૌકર્ણજીના તપોબલથી ધંધુકારીના શબ્દો ગૌકર્ણજીને સંભળાયા, કઈ રીતે એને મૃત્યુ થઈ એ સમાચાર આપ્યા. પછી આ ગૌકર્ણજી ગયા જેમાં શ્રાદ્ધ કરવા ગયા, શ્રાદ્ધ કર્યું, પાછા આવ્યા તો પણ એનો ઉદ્ધાર ન થયો. ધંધુકારી કહેવા લાગ્યો, ભાઈ મેં એટલા દુષ્કર્મ કર્યા છે ને આવા ગયાજીમાં 100 શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ નહીં થાય. અને હવે કે આનો ઉદ્ધાર કઈ રીતે થાય, સૂર્યની ઉપાસના કરી, શ્રીમદ ભાગવતની પ્રેરણા કરવામાં આવી, ભાગવત કથાનું આયોજન કર્યું. અને એ ધંધુકારી જે વાયુ રૂપમાં જે ભટકી રહ્યો હતો, એક પોલા વાંસમાં આવીને બેસી ગયો. પ્રથમ દિવસની કથા પૂરી થઈ, વાંસની પહેલી ગાંઠ ફાટી. એવી રીતે 7 દિવસમાં એ વાંસની 7 ગાંઠો ફાટી. ધંધુકારીને લેવા માટે એક દિવ્ય વિમાન આવ્યું. ગૌકર્ણજીએ એ વિષ્ણુ પાર્ષદોને પૂછ્યું કે કથા તો બધાએ સાંભળી છે, તો ખાલી ધંધુકારીને કેમ લઈ જાઓ છો? પાર્ષદો કહેવા લાગ્યા કે જેટલી એકાગ્રતાથી ધંધુકારીએ કથાનું શ્રવણ કર્યું, એટલી એકાગ્રતા બીજા કોઈનામાં ન હતી. ભગવદ્ કથાના માધ્યમથી ધંધુકારીનો ઉદ્ધાર થયો. તો આ ગૌકર્ણજીએ ધંધુકારી માટેની કથા અષાઢ માસમાં એ કથાનો પ્રારંભ કર્યો. અને પછી બધા શ્રોતાઓ માટે શ્રાવણ માસમાં ફરીથી કથાનો પ્રારંભ કર્યો. અને પછી બધા શ્રોતાઓ ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા. આ શ્રીમદ ભાગવતનો મહિમા છે. આપણે બધા કથા શ્રવણ કરીએ છીએ, પણ બધાના ફળ અલગ અલગ મળે છે. આચાર્યોએ બહુ સુંદર ભાવ બતાવ્યો કે કથા ફલરૂપ